હિમાંશુ જોશી, શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાંથી આપનું સ્વાગત કરું છું. આજે આપણે ઇન્ક્લુઝિવ એજ્યુકેશનમાં 2.1 વિવિધતા માટે સમજ, ખ્યાલો, પ્રકાર, વિવિધ અસમતાઓનું પરિમાણ જોશું. અસમતા એટલે શું? આજે શિક્ષણ અને માનવ અધિકાર માટેની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી અનેક સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પક્ષપાત રહિત શિક્ષણની સમાન તક અંગે મોટા પાયે પ્રચાર કરી રહી છે. તેથી વિશ્વના તમામ દેશોમાં શિક્ષણ વ્યવસ્થા ગોઠવવાના પ્રયત્નો થઈ રહ્યા છે, જેમાં અસમતા ધરાવતા બાળકોના શિક્ષણ માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવે છે. આ અસમતા એટલે શું તે અને તેના વિવિધ પ્રકારો વિશે આજે આપણે ચર્ચા કરીશું. અસમતાનો અર્થ જોઈએ તો એવી કોઈ પણ પ્રકારની શારીરિક કે માનસિક અવસ્થાને અસમતા કહે છે કે જે વ્યક્તિની ઇન્દ્રિયો કે શરીરમાં એક અથવા વધુ અંગોની કાર્યક્ષમતામાં કાં તો ઘટાડો કરે અથવા તેને બિન કાર્ય સક્ષમ બનાવી દે છે. એવી કોઈ પણ પ્રકારની શારીરિક કે માનસિક અવસ્થાને અસમતા કહે છે કે જે વ્યક્તિની ઇન્દ્રિયો કે શરીરમાં એક અથવા વધુ અંગોને કાર્યક્ષમતામાં ઘટાડો કરે છે અથવા તેને બિન કાર્ય સક્ષમ બનાવી દે છે, જેને કારણે વ્યક્તિ તેની વયકક્ષાએ સામાન્ય સંજોગોમાં કરી શકાતા કાર્યો માટે આવશ્યક સામર્થ્ય કેળવવામાં અસમર્થ બને છે. આવી શારીરિક કે માનસિક અસમતા ધરાવતી વ્યક્તિને અસક્ષમ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. આવા બાળકોને અંગ્રેજીમાં ડિસેબલ્ડ ચાઇલ્ડ અથવા ડિફરન્ટલી એબલ્ડ ચાઇલ્ડ કહે છે. આવી વ્યક્તિને ભારતમાં હાલમાં દિવ્યાંગ તરીકે ઓળખવામાં આવે છે. અસમતાના પ્રકારો જોઈએ તો મુખ્ય બે પ્રકાર પડે છે, શારીરિક અસમતા અને માનસિક અસમતા. જુદા જુદા માપદંડોના આધારે વિવિધ રીતે અક્ષમતાના પ્રકારો દર્શાવી શકાય, તેમાંથી મુખ્ય શારીરિક અને માનસિક અસમતા દર્શાવી શકાય. શારીરિક અસમતા, ફિઝિકલ ડિસેબિલિટી, એવી અસમતા કે જે શરીરના કોઈ એક અથવા એકથી વધુ અંગોમાં ઉદ્ભવતી ક્ષતિને કારણે વ્યક્તિને આંશિક કે સંપૂર્ણ રીતે અંગોના સામાન્ય ઉપયોગ કરવામાં અસક્ષમ બનાવી દે તેને શારીરિક અસમતા કહે છે. આમાં વ્યક્તિ પોતાના અંગો પર સંપૂર્ણ નિયંત્રણ ગુમાવી દે છે અથવા તો આંશિક રીતે જ અંગોને નિયંત્રણ કરી શકે છે. શારીરિક અસમતાના આધારે બાળકોનું વર્ગીકરણ કરીએ તો એમાં પહેલા આવશે આંગિક અસક્ષમતા ધરાવતા બાળકો, પછી ઇન્દ્રિયજન્ય અસક્ષમતા ધરાવતા બાળકો અને છેલ્લે 3 નંબર ઉપર મિશ્ર અસમતા ધરાવતા બાળકો. એમાં આંગિક અસમતા ધરાવતા બાળકો એટલે હાથ, પગ, જીભ અથવા શરીરનું કોઈ પણ અંગ ક્ષતિગ્રસ્ત થાય તે અપેક્ષિત કક્ષાએ કામ ન કરી શકે તો તેને આંગિક અસમતા કહે છે. આને કારણે બાળકોને ચાલવામાં, બેસવામાં, ઉઠવામાં કે બોલવામાં મુશ્કેલી પડે છે. આવી અસમતા ધરાવતા બાળકોને આંગિક અસમતા ધરાવતા બાળકો તરીકે ઓળખવામાં આવે છે. જ્ઞાન ઇન્દ્રિયોની ખામીને કારણે ઉદ્ભવતી અસમતાને ઇન્દ્રિયજન્ય અસક્ષમતા કહે છે. આમાં ખાસ કરીને દ્રષ્ટિની ખામી અને સાંભળવાની ખામીનો સમાવેશ થાય છે. આવી અસમતા ધરાવતા બાળકોની ઇન્દ્રિયજન્ય અસક્ષમતા ધરાવતા બાળકો તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોયું કે ઇન્દ્રિયજન્ય અસક્ષમતા ધરાવતા બાળકોમાં જ્ઞાન ઇન્દ્રિયોની ખામીને કારણે ઉદ્ભવતી અસમતાને ઇન્દ્રિયજન્ય અસક્ષમતા કહે છે. જ્યારે એક બાળક એક કરતા વધુ પ્રકારની શારીરિક મિશ્ર અસક્ષમતા અસક્ષમતા ધરાવતું હોય તો તેને મિશ્ર
અક્ષમતા ધરાવતા બાળક તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કોઈ બાળક બહેરું અને મૂંગું બંને હોય, અથવા તો કોઈ બાળક જોઈ ન શકતું હોય અને મૂંગું હોય, અથવા તો કોઈ બાળક બહેરું હોય અને જોઈ ન શકતું હોય, તો આને મિશ્ર અક્ષમતા ધરાવતા બાળક કહી શકાય. આ મુજબની અક્ષમતાઓ અકસ્માત, ગર્ભમાં અપૂરતો વિકાસ, બીમારી અથવા તો બીમારી સમયે અયોગ્ય ઉપચાર તથા માનસિક અક્ષમતાઓ વગેરેના કારણોને લીધે આવી મિશ્ર અક્ષમતા આવી શકે. આપણે મુખ્ય બે પ્રકાર જોયા હતા, શારીરિક અક્ષમતા અને માનસિક અક્ષમતા. તેમાંથી માનસિક અક્ષમતા એટલે કે એવી અક્ષમતા જે બાળકને તેના વય જૂથના અન્ય બાળકો દ્વારા સામાન્ય સંજોગોમાં કરી શકાતી સામાન્ય માનસિક પ્રક્રિયાઓ કરવાને અસમર્થ બનાવે છે, તેને માનસિક અક્ષમતા કહે છે. માનસિક અક્ષમતા ધરાવતા બાળકોનો બૌદ્ધિક વિકાસ યોગ્ય રીતે થતો નથી અને તેઓ અમુક મનોવૈજ્ઞાનિક, વાર્તનિક અને શારીરિક સમસ્યાઓ કે બીમારીઓનો ભોગ બને છે. માનસિક અક્ષમતા ધરાવતા બાળકો તેની વયકક્ષાના સરેરાશ બાળકો કરતા સાર્થક રીતે ઓછું સામાજિક, વાર્તનિક કે માનસિક અનુકૂલન ધરાવે છે. તેમનો બુદ્ધિઆંક 25 થી 70 ની વચ્ચે હોય છે. માનસિક અક્ષમતા પણ અકસ્માત, ગર્ભમાં અપૂરતો વિકાસ, બીમારી, બીમારી સમયે અયોગ્ય ઉપચાર, શારીરિક અક્ષમતા, ગંભીર ઘટનાઓ, અયોગ્ય ઉછેર વગેરેના કારણે થઈ શકે છે. માનસિક મંદતાના સ્તર, જેમનો બુદ્ધિઆંક 20 થી નીચે હોય તેને માનસિક મંદતાનું સ્તરને આપણે અતિ ગંભીર માનસિક અક્ષમતા કહી શકાય. ત્યારબાદ જેમનો માનસિક અથવા તો જેમનો માનસિક બુદ્ધિઆંક 21 થી 35 હોય તેમને ગંભીર માનસિક અક્ષમતા કહી શકાય. જેમનો બુદ્ધિઆંક 36 થી 51 હોય તેમને સામાન્ય માનસિક અક્ષમતા કહી શકાય. અને જે બાળકોનો માનસિક અથવા તો બુદ્ધિઆંક 52 થી 67 હોય તેમને અલ્પ માનસિક અક્ષમતાઓ ધરાવે છે તેવું કહી શકાય. એકવાર બાળકોનું માનસિક મંદતાનું સ્તર જાણી લીધા પછી તેની માનસિક તીવ્રતાના આધારે તેનું વર્ગીકરણ, અહીં આપેલા બુદ્ધિઅંકોના વર્ગીકરણના આધારે આપણે માનસિક અક્ષમતાઓનો તીવ્રતા નિશ્ચિત કરવામાં આવે છે. આ ઉપરાંત જ્ઞાનતંતુઓના વિકાસની ખામી ધરાવતી હોય એવી બીમારીને સ્વલિનતા કહે છે. એ ખામી શાબ્દિક કે અશાબ્દિક વાર્તાલાપ કરવામાં મુશ્કેલી અનુભવે છે અને તેવી ખામી ધરાવતો બાળક સામાજિક આંતરક્રિયા કરી શકતું નથી. આભાર. થેન્ક યુ.